2024 વાયબ્રન્ટ સમિટની સિક્યુરિટીની રિવ્યૂ બેઠક યોજાઈ. ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાતમાં દેશ અને દુનિયાભરના મહેમાનો આવશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે 6500 પોલીસના જવાનો અને 500 હોમગાર્ડ્સને જવાબદારી આપી છે. હાઈ ટેકનોલોજીના માધ્યમથી સરળતાથી લોકો વાહન પાર્ક કરે તે માટે મેપિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. વાયબ્રન્ટ ગુજરાતનો અનેક લોકોએ સવાલો ઉઠાવ્યા હતા, ત્યારે હવે જ્યારે વાયબ્રન્ટ સફળ થઈ રહ્યું છે ત્યારે તેવા લોકો માટે આ જવાબ છે. વાયબ્રન્ટ ગુજરાતમાં જે પ્રશ્ન ઉભા થયા એ લોકો માટે આ સફળતા ખૂબ મોટો જવાબ છે. આ સફળતા થકી ગુજરાતના કરોડો લોકોને રોજગારી, કોઈકને કામ કરવાનો અવસર, કોઈકને આના માધ્યમથી પોતાનો નવો વેપાર ચાલુ કરવાનો અવસર. ગુજરાતના ચારે દિશાઓમાં ઇન્ડસ્ટ્રીઝ આવી, ઇન્વેસ્ટમેન્ટ આવ્યા, તમામ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ આવ્યા, જેના થકી ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય તરીકે ઓળખાય છે, ગુજરાત એક વિકસિત રાજ્ય તરીકે ઓળખવા માંડ્યું. એની પાછળ વાયબ્રન્ટ ગુજરાતથી એટલો જ મોટો જવાબ છે. આ યાત્રા એ કોઈ સરળ યાત્રા નથી. આ યાત્રા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદીજી એક કઠિન યાત્રા, એટલે કે અનેક સંઘર્ષો. આપણે સૌ લોકો જાણીએ છીએ કે જે તે વખતે ઇન્વેસ્ટર્સને ગુજરાતમાં ના આવવા લેવાય તે માટેના પ્રયાસો થતા હતા, લોકોને અલગ અલગ રીતની ખનટગઢ થતી. આ બધું જ બધા જ પ્રશ્નોને સામનો કરીને આદરણીય મોદીજી અને મોદીજીના સાથે ગુજરાતની સમગ્ર જનતાએ રાત દિવસ મહેનત કરી છે, ત્યારે આજે આપણું ગુજરાત વિકસિત રાજ્ય બન્યું.